સુરતના કતારગામ વિસ્તારમાં ચરસના જથ્થા સાથે બે ઇસમની કતારગામ પોલીસે ધરપકડ કરી હતી. આ બંને ઇસમ ચરસ વેચવા માટે લાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં માદક પદાર્થોનું વેચાણ ખૂબ વધ્યું છે. ગેરકાયદેસર માદક પદાર્થ સુરતમાં લાવવામાં આવે છે અને સુરતમાં જ વેચવામાં આવે છે. આ પદાર્થના સેવનમાં ખાસ કરીને યુવાન લોકો ખૂબ ફસાતા જોવા મળી રહ્યા છે. તેવો જ માદક પદાર્થ ચરસ સુરતની કતારગામ પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે ચરસ વેચતા બે ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. કતારગામ પોલીસે બાતમી મળી હતી કે પારસ સોસાયટી ખાતે આવેલા વિમલનાથ આર્કેડમાં દુકાન નંબર 304માં ચરસ વેચવામાં આવે છે. બાતમીના આધારે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના રવિરાજસિંહ અને અન્ય પોલીસ જવાનો રેડ કરતા દુકાનમાંથી 2 કિલો 379 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો, જેની અંદાજિત કિંમત રૂપિયા 2,39,700 થાય છે. સાથે જ બે ઇસમ જીગર ધોળકિયા અને પાર્થ તેજાણીની ધરપકડ કરી ઓર્ડર લેવા માટે વપરાતા મોબાઈલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા છે. ચરસ વેચાણ થયાના રૂપિયા પણ પોલીસે કબજે કર્યા. તમામ મુદ્દામાલ મળી 2,64,300 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને ચરસ ક્યાંથી લાવ્યા અને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.